फ्रेंड्स, माय सेल्फ चिकित्सा दर्जी फ्रॉम डिपार्टमेंट ऑफ बॉटनी, आर आर मेहता कॉलेज ऑफ साइंस एंड सी एल परी कॉलेज ऑफ कॉमर्स, पालनपुर। सो गया लेक्चर में आपणे तमारो सब्जेक्ट इलेक्टिव एर पॉल्यूशन स्टार्ट कर्यू हतुं। आजे आपणे एनु सेकेंड लेक्चर जोशुं। सो गया लेक्चर में आपणे जोयुं हतुं कि प्रदूषण एटले शुं, प्रदूषणनी व्याख्या शूँ छे, तो कि पर्यावरणने अशुद्ध करवानी घटनाने प्रदूषण कहे छे। त्यारबाद आपणे एनी विस्तृत व्याख्या जोई हती कि आपणा जमीन, पाणी के हवामां जे पण भौतिक, रासायणिक के जैविक गुणधर्मोमां फेरफारो थाय छे, जे अनिच्छनीय फेरफारो होय छे अने मानव अने अन्य जातिओने नुकसान प्रेरे छे, वातावरणने नुकसानकारक होय छे, तो आ घटनाने आपणे प्रदूषण कहीए छीए। ત્યારબાદ આપણે જોયું હતું કે પ્રદૂષકો કોને કહેવાશે, તો કે પ્રદૂષણ ફેલાવતા દ્રવ્યો અથવા ઘટકોને પ્રદૂષકો કહે છે। એ પ્રદૂષકો કુદરતી તેમજ માનવસર્જિત બંને પ્રકારના હોઈ શકે છે। એના ભૌતિક સ્વરૂપના આધારે આપણે એના છ પ્રકાર જોયા હતા કે વાયુ, પ્રવાહી, ઘન, તરતા રજકણ, કિરણોત્સર્ગી અને ઘોંઘાટ। તો કે એના આધારે અલગ અલગ પ્રકારના પ્રદૂષણો જોઈએ છીએ। પ્રદૂષકોના બે પ્રકાર, જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત। જૈવ વિઘટિત પ્રદૂષકો એટલે કે જેનું વિઘટન શક્ય હોય તેવા પ્રદૂષકોને જૈવ વિઘટિત પ્રદૂષકો કહે છે, જ્યારે જે પ્રદૂષકોનું વિઘટન શક્ય ન હોય તેવા પ્રદૂષકોને જૈવ અવિઘટિત પ્રદૂષકો કહેવામાં આવે છે। એના એક્ઝામ્પલ જોયા હતા, તો કે જૈવ વિઘટિત પ્રદૂષકો એટલે કે ઘરગથ્થુ કચરો, અમુક પ્રકારના પેસ્ટિસાઇડ્સ, પ્રક્ષાલકો અને ખનિજ તેલ। જ્યારે જૈવ અવિઘટિત પ્રદૂષકો એ કયા કયા આવશે, તો કે ઔદ્યોગિક કચરો, કૃષિજન્ય કચરો, ઇન્સેક્ટિસાઇડ્સ, પ્લાસ્ટિક, પોલિથીન, આ બધા જે છે એ જૈવ અવિઘટિત પ્રદૂષકો છે કે જેમના કારણે જમીન, પાણી તેમજ હવા તમામ પ્રકારના ઘટકોને નુકસાન થાય છે। હવે આપણો જે મેઇન ટોપિક હતો એ જોયો હતો કે હવાનું પ્રદૂષણ, તો કે હવામાં જો અનિચ્છનીય ફેરફારો થાય, એના જૈવિક, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોમાં અનિચ્છનીય ફેરફાર થાય, તો એને કહેવાશે હવાનું પ્રદૂષણ। હવાના પ્રદૂષણના સ્ત્રોત, તો કે હવાના પ્રદૂષણ માટે જવાબદાર સ્ત્રોત કુદરતી તેમજ માનવસર્જિત હોય છે। જો કુદરતી સ્ત્રોતોમાં જોવા જઈએ, તો કે હવામાં તરતા રજકણ, જેમ કે ધૂળના કણો હોય અથવા તો કે વનસ્પતિની પરાગરજ હોય, ધુમાડો તથા લાવા ફાટવાથી પથરાતા દ્રવ્યો ઘડી શકાય છે, કુદરતી છે। પરંતુ કુદરતી સ્ત્રોત દ્વારા ખૂબ જ ઓછા એવા પ્રમાણમાં હવાનું પ્રદૂષણ થાય છે। એની સામે જો આપણે માનવસર્જિત સ્ત્રોતો દ્વારા થતું નુકસાન જોઈએ, થતું પ્રદૂષણ જોઈએ, તો એ ખૂબ જ એવા મોટા પ્રમાણમાં છે। જેમાં આપણે ગણી શકીએ કે ઔદ્યોગિક સંસ્થાનોની ચીમનીમાંથી નીકળતા દ્રવ્યો, થર્મલ પાવર સ્ટેશનો અને ગૃહ વપરાશ ગણાવી શકાય। તો હવે આપણે જોઈએ કે એના સ્ત્રોત કયા કયા છે। આપણે અલગ અલગ પ્રકારના પ્રદૂષિત વાયુઓ જોયા હતા કે જેમનું પ્રમાણ કેટલું છે, એ પ્રદૂષણમાં કેટલા પ્રમાણમાં ભાગ ભજવે છે, તો કે સૌથી વધારે ભાગ ભજવે એ કોણ છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ। એના પછી આવશે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન, આ બધા વાયુઓ દ્વારા વિવિધ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ થતું હોય છે। તો નેક્સ્ટ, હવે આજે આપણે જોવાનું છે કે હવાના પ્રદૂષણના સ્ત્રોત। સૌથી પહેલો સ્ત્રોત છે ઔદ્યોગિક સ્ત્રોત, તો કે જેને આપણે કહી શકીએ કે જેના દ્વારા સૌથી વધારે પ્રમાણમાં પ્રદૂષણ થાય છે। તો કે કેટલાક ઉદ્યોગો હવાના પ્રદૂષણ માટે મહત્ત્વના બની રહે છે, જેમ કે ખાસ કરીને પેટ્રોલિયમ રિફાઇનરીઓ તથા ફર્ટિલાઇઝર ફેક્ટરીઓ, એટલે કે ખાતર બનાવતી ફેક્ટરીઓ, એ હવામાં NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડના પ્રદૂષણ માટે જવાબદાર છે। જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ છે એ મોટા ભાગે એસિડ વર્ષા ત્યારબાદ પ્રકાશ, રાસાયણિક ધુમ્મસ, આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર છે। મોટાભાગે નાઇટ્રોજન ડાયોક્સાઇડ દ્વારા પ્રકાશ, રાસાયણિક ધુમ્મસની રચના થાય છે, જે આપણે આગળ જોયું હતું કે એના દ્વારા ઘણા એવા પ્રમાણમાં હવામાં ધુમ્મસ સર્જાય છે કે જેથી કરીને દેખી પણ શકાતું નથી, અને એવા હાનિકારક વાયુઓને કારણે માનવ અને અન્ય જાતિઓ જે છે એમને શ્વસનમાં તકલીફ પડે છે અને કદાચ એમનું મૃત્યુ પણ થઈ શકે છે।
એજ રીતે સલ્ફર ડાયોક્સાઇડ છે કે જેનો એસિડ વર્ષામાં ફાળો હોય છે, કે એસિડ વર્ષા થવાથી શું થશે કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની સ્કિન પર નુકસાન થાય. જો વનસ્પતિને ગણીએ તો કે વનસ્પતિના પાંદડા એની પેશીઓ એ બળીને નાશ પામે, તો આ પ્રકારે એસિડ વર્ષાનું નુકસાન થાય છે. ત્યારબાદ છે કે કાપડની મિલો, ખાંડના કારખાના, કાપડ ઉત્પાદક એકમો, રબરની ફેક્ટરીઓ વગેરે હવાના પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો છે. આ બધી ફેક્ટરીઓ પણ હવાના પ્રદૂષણમાં ખૂબ જ મુખ્યત્વે ફાળો ભજવે છે, કારણ કે એમાંથી નીકળતો જે ધુમાડો હોય છે એમાંથી ભલે આપણે કદાચ કેટલીક ફેક્ટરીઓ એવું પણ કરતી હોય છે કે એ ધુમાડાને શુદ્ધ કરીને ત્યારબાદ વાતાવરણમાં જવા દે છે, પરંતુ અમુક એવી ફેક્ટરીઓ એવી હોય છે કે જે કોઈપણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર જ સીધો જ એ ધુમાડો વાતાવરણમાં જવા દે છે, જેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ એ વાયુઓનું પ્રમાણ ખૂબ જ એવા પ્રમાણમાં વધી જાય છે. ત્યારબાદ બીજા ઉદ્યોગો છે કે સિમેન્ટની ફેક્ટરીઓ, પથ્થરની ક્વોરીઓ તથા એસ્બેસ્ટોસ ઉદ્યોગ પણ પ્રદૂષણ ફેરે છે. આ બધા ઉદ્યોગો દ્વારા શું થશે તો કે હવામાં જે રજકણ છે, તરતા રજકણ, સિમેન્ટ દ્વારા તો કે સિમેન્ટના કણ, પથ્થરના કણ, એસ્બેસ્ટોસ ઉદ્યોગ, તો એના કણો જે છે એ વાતાવરણમાં પ્રસરશે અને એના દ્વારા પણ હવાનું પ્રદૂષણ ફેલાશે. તો કે સૌથી પહેલો સ્ત્રોત કયો હતો? ઔદ્યોગિક સ્ત્રોત, કે વિવિધ પ્રકારના ઉદ્યોગો દ્વારા વિવિધ પ્રકારના વાયુઓ તેમજ જે રજકણો છે, તરતા રજકણ, એ તરતા રજકણ પણ વાતાવરણમાં ફેલાય છે, જેના કારણે પ્રદૂષણ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે થર્મલ પાવર સ્ટેશન. થર્મલ પાવર સ્ટેશન કે જ્યાં કોલસા દ્વારા વિદ્યુત ઉત્પાદન કરવામાં આવે છે, તો કે કોલસાના ઉપયોગ વડે વિદ્યુત ઉત્પાદન કરતા વિદ્યુત મથકોની ચીમનીઓમાંથી નીકળતા ધુમાડામાં ફ્લાય એશ એટલે કે રાખ, એને ટૂંકમાં આપણે ઘન પ્રકારનું પ્રદૂષક કહી શકીએ, કારણ કે એ રજકણ હોય છે. ત્યારબાદ છે SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ, NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આલ્ડીહાઇડ અને હાઇડ્રોકાર્બન જેવા પ્રદૂષકો આવેલા હોય છે, તેઓ હવાને પ્રદૂષિત કરે છે. તો કે થર્મલ પાવર સ્ટેશન જેનો અત્યારે મોટા એવા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે વિકસિત સિટીઝ, વિકસિત દેશો છે એની અંદર તો યુરેનિયમ જેવા પદાર્થોનો વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા પણ મોટા એવા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે, પરંતુ આપણા દેશમાં એ અવેલેબલ નથી. તો આપણા દેશમાં વિદ્યુત ઉત્પાદન કરવા માટે આપણે પાણી, મોટાભાગે કોલસાનો ઉપયોગ કરીએ છીએ, તો આ કોલસાના દહન દ્વારા જે ધુમાડો ઉત્પન્ન થાય છે એ ધુમાડાની અંદર મોટાભાગે પ્રદૂષક વાયુઓ રહેલા હોય છે. જો એ ધુમાડાને પ્રોસેસિંગ કર્યા વગર, શુદ્ધ કર્યા વગર જો વાતાવરણમાં બહાર નીકાળવામાં આવે તો મોટા એવા પ્રમાણમાં હવાનું પ્રદૂષણ ફેલાય છે. તો બીજો સ્ત્રોત થયો થર્મલ પાવર સ્ટેશન. ત્યારબાદ છે ત્રીજો સ્ત્રોત છે વાયુઓ. તો કે વધતા જતા વાહન વ્યવહાર વડે પ્રદૂષણ વધે છે. રેલવેના એન્જિન, વહાણવટાના જહાજ, હવાઈ વિમાનો, ટ્રક, બસ, સ્કૂટર, રિક્ષા તથા જાહેર અને ખાનગી બસ, કાર વગેરેના ધુમાડામાં પ્રદૂષકો રહેલા હોય છે. હવે અહીંયા આપણે જોઈએ કે જે ઉદ્યોગો દ્વારા ફેલાય અથવા થર્મલ પાવર સ્ટેશન દ્વારા તો પ્રદૂષણ ફેલાય છે, પરંતુ અત્યારના સમયનો આ એક મોટો પ્રશ્ન બની ગયો છે વાહનો. દિવસે ને દિવસે આપણે જોઈ રહ્યા છીએ એમ કે વાહનોનું પ્રમાણ વધતું જાય છે. આપણા દેશ કરતાં પણ જે વિકસિત દેશો છે એની અંદર તો ખૂબ જ એવા મોટા પ્રમાણમાં વાહનો છે, તો એના દ્વારા ફેલાતું પ્રદૂષણ જેને આપણે રોકી શકતા નથી. વાહનોના ધુમાડામાં મોટે ભાગે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ રહેલા હોય છે, કે જેના કારણે પ્રદૂષણ ફેલાય છે. વધતી જતી વસ્તીની ગીચતાના કારણે પ્રદૂષણની અસરો વધુ ગંભીર બને છે. વાહનોના ધુમાડામાં અજ્વલિત હાઇડ્રોકાર્બન, કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO, નાઇટ્રોજન ઓક્સાઇડ અને સીસાના ઓક્સાઇડ જેવા પ્રદૂષકો રહેલા હોય છે. સીસાના ઓક્સાઇડ એટલે કે પેટ્રોલની અંદર જે સીસાનો ભાગ હોય છે એ આથી એના ધુમાડામાં પણ સીસાના ઓક્સાઇડ્સ આવે છે. ને વાહનોના ધુમાડામાં આપણે વાત કરીએ તો મોટાભાગે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે, જે આપણે કહીએ કે કેટલાકને વધારે વાહનમાં બેસવાથી અથવા તો જો વાહનનો ધુમાડો આવે
તો આપણને વોમિટિંગ જેવું અથવા ચક્કર આવવા, માથું દુખવું આ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. તો આ બધી સમસ્યાઓનું કારણ છે કાર્બન મોનોક્સાઇડ, કે જે વાહનોના ધુમાડામાંથી ઉત્પન્ન થાય છે અને પ્રદૂષણ ફેલાય છે. તેમજ માનવી પર પણ ગંભીર અસર કરે છે. ચક્કર આવવા, બેભાન થઈ જવું, માથામાં દુખાવો થવો, શ્વસન માર્ગમાં કેટલીકવાર મોટા એવા પ્રમાણમાં તકલીફ કરે છે. ત્યારબાદ જે વ્યક્તિઓને દમ અથવા શ્વાસની તકલીફ હોય, એવા રોગો હોય, તો એ વ્યક્તિઓને તો વધારે એવા પ્રમાણમાં ગંભીર સમસ્યા સર્જાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ ધુમાડામાં આલ્ડિહાઇડ, ઇથર, પેરોક્સાઇડ વગેરે પણ હોય છે, કે તેઓ રાસાયણિક રીતે સક્રિય હોય છે અને પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીને ધુમ્મસ સર્જે છે. જે આપણે આગળ કહ્યું એમ કે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ, જેમાં મોટો ભાગ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ભજવે છે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ આ બધા વાયુઓ પણ એમાં ભાગ ભજવે છે. તો કે બધા જ વાયુઓ ભેગા મળીને એ વાતાવરણની અંદર ધુમ્મસ સર્જે છે. એ ધુમ્મસમાં પણ આપણે આગળ જોયું એમ કે શ્વાસની બીમારીઓ થાય છે, ક્યારેક ક્યારેક મૃત્યુ પણ થાય છે. જો આપણે અમુક ઘટનાઓ સાંભળેલી હશે કે કેટલાક વિસ્તારની અંદર ઘણા એવા પ્રમાણમાં પક્ષીઓ હતા, પરંતુ આ પ્રકારનું ધુમ્મસ સર્જાવાના કારણે એ પક્ષીઓની પ્રજાતિ સમગ્ર રીતે લુપ્ત થઈ ગઈ છે. તો આ પ્રકારના કિસ્સા પણ જોવા મળે છે. તો આપણે વિચારી શકીએ કે પ્રદૂષણના લીધે આપણી જૈવ વિવિધતાને પણ ઘણા એવા પ્રમાણમાં નુકસાન થાય છે. તો કે કૃષિ, તો કે ધુમાડામાં આલ્ડિહાઇડ, ઇથર, પેરોક્સાઇડ જેવા વાયુઓ હોય છે અને તેઓ રાસાયણિક રીતે સક્રિય હોય છે અને પ્રકાશની હાજરીમાં ધુમ્મસ સર્જે છે. ત્યારબાદ બીજું છે કે કૃષિ ક્ષેત્રમાં છંટકાવ કરતા જંતુનાશક દ્રવ્યો અને વનસ્પતિનાશક દ્રવ્યો પણ હવામાં તરતા રહીને પ્રદૂષણ પ્રેરે છે. આપણે જે રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓ વાપરીએ છીએ એ સ્પ્રે તરીકે હોય છે, ક્યારેક ક્યારેક પાવડર સ્વરૂપે પણ હોય છે. તો આ બધા સ્વરૂપ, હવે સપોઝ કેટલા પાવડર આપણે છાંટ્યો છે, તો કે પાવડર થોડાક એવા પ્રમાણમાં જમીનની અંદર ભળશે, એ થોડાક એવા પ્રમાણમાં એ પ્લાન્ટ ઉપર જશે, પરંતુ એનું થોડોક એવું પ્રમાણ વાતાવરણની અંદર પણ ભળશે. તો હવે એ પાવડર શું કરશે, હવાનું પ્રદૂષણ સર્જે છે. ત્યારબાદ છે કે બાંધકામ ઉદ્યોગ પણ પ્રદૂષણ પ્રેરે છે. બાંધકામ ઉદ્યોગ કઈ રીતે, તો કે સિમેન્ટ, રેતી આ બધાના કણો જે છે એ વાતાવરણમાં ફેલાય છે અને વાતાવરણમાં પ્રદૂષણ પ્રેરે છે. તો આ થયા ત્રણ પ્રદૂષણના સ્ત્રોતો. તો કે પહેલું હતું ઔદ્યોગિક સ્ત્રોત, તો વિવિધ પ્રકારના ઉદ્યોગો દ્વારા વિવિધ પ્રદૂષક વાયુઓ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, ત્યારબાદ હવામાં અમુક પ્રકારના રજકણો, તો કે એ વાતાવરણમાં ફેલાય છે અને પ્રદૂષણ પ્રેરે છે. ત્યારબાદ સેકન્ડ નંબરનું છે કે થર્મલ પાવર સ્ટેશન. થર્મલ પાવર સ્ટેશન, તો કે કોલસાનું દહન કરવાથી જે ધુમાડું ઉત્પન્ન થાય છે એની અંદર પણ પ્રદૂષક વાયુઓ રહેલા હોય છે, જે હવાનું પ્રદૂષણ કરવા માટે જવાબદાર છે. અને ત્રીજા નંબરનું હતું કે વાહનો, તો કે વાહનોનું વધતું પ્રમાણ અને વસ્તીનું વધતું પ્રમાણ આ પણ એક મોટી સમસ્યા બની ગઈ છે. વાહનોના ધુમાડામાં વિવિધ પ્રકારના પ્રદૂષક વાયુઓ રહેલા હોય છે, જે વાતાવરણમાં પ્રદૂષણ પ્રેરે છે અને માનવીમાં તેમજ વનસ્પતિ પ્રાણીઓમાં પણ વિવિધ પ્રકારની બીમારીઓ સર્જાય છે. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે હવાઈ પ્રદૂષકોના પ્રકાર. આટલી વાર આપણે બે ત્રણ વસ્તુઓથી વાકેફ થયા કે વિવિધ પ્રકારના વાયુઓ, હવામાં તરતા રજકણ. હવે આપણે એનું મેઇનલી ડિટેલમાં જોઈએ કે હવાઈ પ્રદૂષકોના પ્રકારો કયા કયા છે. તો એનો ફર્સ્ટ પ્રકાર છે કાર્બન પદાર્થો. એમની અંદર આવશે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાનો મુખ્ય સ્ત્રોત છે કોલસાનું દહન, ત્યારબાદ અન્ય ખનિજ તેલનું દહન. આ બધાના કારણે કાર્બન ડાયોક્સાઇડ મોટા એવા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. ત્યારબાદ સેકન્ડ નંબરમાં છે કાર્બન મોનોક્સાઇડ. જે આપણે આગળ કહ્યું એમ કે કાર્બન મોનોક્સાઇડનો મુખ્ય સ્ત્રોત થશે વાહનોના ધુમાડામાંથી. એનો 90-95% ભાગ કાર્બન મોનોક્સાઇડ હોય છે અને બાકીનો ભાગ બાકીના વાયુઓ હોય છે. તો આ વાયુઓ દ્વારા મોટા એવા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે. કાર્બન ડાયોક્સાઇડ, તો કે એના દ્વારા ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય છે, કે જેના કારણે વાતાવરણમાં ગરમી વધે છે. સેકન્ડ નંબરનું હતું કે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ શું કરશે, વિવિધ પ્રકારની શ્વસન માર્ગની તકલીફો કરે છે. શ્વસન માર્ગમાં સોજો આવે, માથામાં દુખાવો થવો, ચક્કર આવવા, વોમિટિંગ થવી, તો આ બધી સમસ્યાઓ કાર્બન મોનોક્સાઇડના કારણે સર્જાય છે. ત્યારબાદ સેકન્ડ નંબરનું છે સલ્ફર પદાર્થો.
तो पहलू आवशे सल्फर पदार्थोमां आवशे SO2, सल्फर डायोक्साइड, H2S हाइड्रोजन सल्फाइड अने H2SO4। आ वायुओ जे छे ए मोटा भागे एनो स्त्रोत छे उद्योगों। उद्योगोना जे धुमाड़ा होय छे ए धुमाड़ानी अंदर मोटे भागे सल्फरना कणों रहेला होय छे। तो के आ सल्फर डायोक्साइड ए एसिड वर्षा माटे जवाबदार छे। जे एसिड वर्षा हो एनी अंदर मुख्य बे प्रकारना एसिड होय, नाइट्रिक एसिड अने सल्फ्यूरिक एसिड। नाइट्रिक एसिड एटले के અને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, આ બંને પ્રકારના એસિડ એ એસિડ વર્ષાની અંદર હોય છે। અને એ એસિડ વર્ષાનું એક કારણ શું છે? સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ્સ। તો કે સલ્ફર દ્વારા હવામાં એસિડ વર્ષાનું નિર્માણ થાય છે। ત્યારબાદ થર્ડ નંબરમાં છે નાઇટ્રોજનના ઓક્સાઇડ। નાઇટ્રોજનના ઓક્સાઇડની અંદર આવશે નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ એટલે કે NO3 અને HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ। આ થયા નાઇટ્રોજનના ઓક્સાઇડ જે પ્રદૂષકો છે। તો કે NO2 અને NO3 આ ત્રણેય પ્રકારના વાયુઓ ભેગા મળીને પ્રકાશ રાસાયણિક ધુમ્મસનું નિર્માણ કરે છે। જ્યારે HNO3 એ આપણે આગળ કહ્યું એમ કે એ એસિડ વર્ષાનો એક ભાગ છે, કે જ્યારે એસિડ વર્ષા થાય એની અંદર બે પ્રકારના એસિડ્સ હોય છે, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ એટલે કે HNO3। અને જ્યારે NO2 NO3 જે છે એ પ્રકાશ રાસાયણિક ધુમ્મસનું સર્જન કરવા માટે જવાબદાર છે। પ્રકાશ રાસાયણિક ધુમ્મસ જેનું આપણે એક એક્ઝામ્પલ લઈ શકીએ દિલ્હી, જે આપણે આગળ જોયું હતું કે દિલ્હીની અંદર દરેક વખતે આ પ્રકારનું ધુમ્મસ સર્જન જોવા મળે છે। મોટાભાગે શિયાળામાં જોયું હશે તમે, જો ન્યૂઝ ચેનલમાં જોયું હોય તો આ એ ધુમ્મસ જે છે એ આ પ્રકારના પ્રદૂષક વાયુઓ દ્વારા ફેલાય છે, ના કે શિયાળાના લીધે। પરંતુ એ ખૂબ જ પ્રદૂષિત સિટી છે, જે આ વખતે જો તમે કિસ્સો જોયો હોય તો કે દુકાનો ઉપર ઓક્સિજન પણ વેચાતા હતા અને લોકોએ ઓક્સિજનના પંપ સાથે લઈને ફરવું પડતું હતું। તો આ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે, જેનું મુખ્ય કારણ છે NO2 અને NO3 જે ધુમ્મસનું સર્જન કરે છે। ત્યારબાદ ચોથા નંબરમાં છે હાઇડ્રોકાર્બન। હાઇડ્રોકાર્બન્સ જે મોટાભાગે વિવિધ વનસ્પતિઓ, પ્રાણીઓ જે પણ હોય કે એમના મૃતદેહોના વિઘટન દ્વારા આ પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે। તેની અંદર આવશે બેન્ઝીન, બેન્ઝોપાયરીન, મિથેન, ફોર્માલ્ડીહાઇડ। તો આ પ્રકારના વાયુઓ જે છે એનું ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે, જે ઉપરના આપણે ત્રણ જોયા પ્રદૂષણમાં એનો મુખ્ય ફાળો આપણે કહી શકીએ। જ્યારે હવે આ જે બેન્ઝીન, બેન્ઝોપાયરીન, મિથેન, ફોર્માલ્ડીહાઇડ છે એનું આપણે લગભગ 1-2% પ્રમાણ કહી શકીએ, પરંતુ તો પણ એ પ્રદૂષણમાં ફાળો ભજવે જ છે। ત્યારબાદ પાંચમા નંબરમાં છે ધાતુઓ। ધાતુઓ એની અંદર આવશે સીસુ, જે આપણે કહીએ કે પેટ્રોલમાં હોય છે અને પેટ્રોલના દહન દ્વારા ત્યારબાદ એ હવામાં ભળે છે। કેડમિયમ, નિકલ, આર્સેનિક, જે આર્સેનિકના ઉદ્યોગો હોય છે એની અંદરથી આર્સેનિક ઉત્પન્ન થાય છે। મર્ક્યુરી એટલે કે પારો, આયર્ન એટલે કે લોખંડ, લોખંડ ઉદ્યોગ દ્વારા આયર્ન જે છે એ હવામાં ભળે છે, અને કોપર। આ ધાતુઓ પણ એના નાના નાના કણો વાતાવરણમાં ભળે છે, કે જેના દ્વારા હવાનું પ્રદૂષણ ફેલાય છે। અને નંબર 6 છે કણમય દ્રવ્યો, એની અંદર આવશે ફ્લાય એશ એટલે કે રાખ, ધૂળ, મેશ, એસ્બેસ્ટોસ અને રેસા, વિવિધ પ્રકારના, સપોઝ આપણે કહીએ કોટન ઉદ્યોગ હોય એટલે કે કપાસનો ઉદ્યોગ હોય તો એ જે વિવિધ પ્રકારના રેસા હોય તો એ થોડાક એવા પ્રમાણમાં એ પણ વાતાવરણમાં ભળે છે, તો એના દ્વારા પણ પ્રદૂષણ ફેલાઈ શકે છે। મુખ્યત્વે આપણે કહી શકીએ પહેલાં ત્રણ છે, કાર્બન, સલ્ફર અને નાઇટ્રોજન, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ H2S, H2SO4, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, આને આપણે મુખ્ય પ્રદૂષકો કહી શકીએ। જ્યારે બાકીના ત્રણ છે એ પ્રદૂષકો તો છે જ, પરંતુ એનો ફાળો આપણે 1-2% અથવા 5% સુધીમાં લઈ શકીએ। તો આ થયા હવાઈ પ્રદૂષકોના પ્રકાર। ટોટલ 6 પ્રકાર છે, કાર્બન પદાર્થો, સલ્ફર પદાર્થો, નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ, હાઇડ્રોકાર્બન, ધાતુઓ, કણમય દ્રવ્યો, બરાબર આ 6 પ્રકાર છે। હવે નેક્સ્ટ છે, આ એક ફોટો છે જેની અંદર આપણે એ દર્શાવેલું છે કે કયા પ્રદૂષક દ્વારા કઈ અસર થાય છે। જો તમે પહેલું જુઓ તો લખેલું છે પાર્ટિક્યુલેટ પોલ્યુટન્ટ્સ એટલે કે કણમય પ્રદૂષકો, જે આપણે આગળ પ્રકાર જોઈ લીધો હતો। તો એના દ્વારા કઈ અસરો થાય છે, એનું મુખ્ય સ્ત્રોત શું છે? માનવની પ્રવૃત્તિઓ।
सपोज आपणे કહ્યું કે સીસું જે બધી ધાતુ હવામાં ભળે છે એના દ્વારા તો કે ઉદ્યોગો દ્વારા, ત્યારબાદ ધૂળ, સિમેન્ટના કણો, રેતીના કણો, આ પ્રકારના કણો જે છે એ હવામાં ભળે છે અને વાતાવરણને નુકસાન કરે છે. તેમાં ફર્સ્ટ આવશે ક્લાઇમેટ, એટલે કે વાતાવરણને એ શું અસર કરશે, તો કે વાતાવરણમાં ડિસ્ટર્બન્સ થાય, ધારો કે દુકાળની પરિસ્થિતિ સર્જાય છે, જ્વાળામુખી ફાટે છે અને વરસાદમાં ઘટાડો થાય, તો આ પ્રકારની અસર વાતાવરણમાં જોવા મળશે. ત્યારબાદ આપણે કહીએ કે પાક ઉપર, તો કે પાકનું ઉત્પાદન ઘટી જાય છે. અને માનવ ઉપર, તો કે માનવને શું થશે, તો કેન્સર. ત્યારબાદ કહીએ કે ફળદ્રુપતા એની ઓછી થઈ જાય છે, અત્યારનો દર ખૂબ જ ઓછો થઈ ગયો છે ફળદ્રુપતાનો, તો એ પણ આ પ્રદૂષણનો જ એક ભાગ છે. ત્યારબાદ છે કે જન્મથી ખોડ કાપણવાળા બાળકો ઉત્પન્ન થવા અને મૃત્યુ, તો આ પ્રદૂષકના કારણે આ પ્રકારની અસર જોવા મળે છે, જે આપણે જોઈ શકીએ કે કેટલી ગંભીર અસર છે. કેન્સર, ત્યારબાદ અફળદ્રુપતા, જે જન્મતા જ બાળક ખોડ ખાપણવાળું હોવું અને મૃત્યુ, તો પ્રદૂષણના કારણે જે કણમય પ્રદૂષક છે એના કારણે આટલા પ્રકારની અસર જોવા મળે છે. ત્યારબાદ બાજુના કોઠામાં છે હાઇડ્રોકાર્બન્સ, જે પણ આપણે આગળ જોયું, તો હાઇડ્રોકાર્બન્સના દહનના કારણે અને પ્રદૂષણ ફેલાય છે. એની અંદર મુખ્યત્વે ચાર આવશે, ગેસોલિન, પેટ્રોલ, કોલ એટલે કે કોલસો અને કેરોસીન. તો આ જે છે એને આપણે કહેવા, આ ચારે ચાર વસ્તુઓના કારણે હાઇડ્રોકાર્બન વાયુઓ ઉત્પન્ન થાય છે. કઈ કઈ ચાર વસ્તુઓ છે, તો કે ગેસોલિન, પેટ્રોલ, કોલ એટલે કે કોલસો, આમાં ડીઝલ પણ આવી જાય, અને છે કેરોસીન. તો આ ચારેય વસ્તુઓના દહનના કારણે હાઇડ્રોકાર્બન વાયુઓ ઉત્પન્ન થાય છે. હાઇડ્રોકાર્બન વાયુઓમાં કયા આવશે, તો કે મિથેન, ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝીન, બેન્ઝોપાયરિન, આ પ્રકારના વાયુઓ ઉત્પન્ન થશે. એ કઈ રીતે, તો કે આ વાયુઓનો આપણે આ વસ્તુઓનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ, બળતણ તરીકે. અને એ બળતણ તરીકે કરવાના કારણે વાહનોની અંદર ઉપયોગ થાય, ફેક્ટરીઓ, રિફાઇનરીઓ, મિલોની અંદર ઉત્પન્ન થાય, અંદર ઉપયોગ થાય, તો આ બધા ઉપયોગના કારણે એમાં નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. મુખ્યત્વે સૌથી પહેલાં નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થાય, ત્યારબાદ એ નાઇટ્રોજન ઓક્સાઇડ ઓક્સિજન ગ્રહણ કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. હવે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ શું કરશે, તો કે પ્રકાશ રાસાયણિક ધુમ્મસનું સર્જન કરે છે. તો આ પ્રકારે હાઇડ્રોકાર્બન્સ દ્વારા હવાનું પ્રદૂષણ ફેલાય છે. અને થર્ડ નંબરમાં નીચે છે ગેશિયસ પોલ્યુટન્ટ્સ, એટલે કે પ્રદૂષક વાયુઓ. એની અંદર આપણે આગળ જોયું કે કાર્બન ઓક્સાઇડ્સ ઓફ કાર્બન, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. બીજું છે ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન, એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. અને ત્રીજું છે ઓક્સાઇડ્સ ઓફ સલ્ફર, એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ. તો પહેલું છે કે ઓક્સાઇડ્સ ઓફ કાર્બન, તો એના કારણે કઈ અસર થશે, ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ્સ વિશે તમે જાણો છો કે સૂર્યમાંથી જે કિરણો આવે છે એ કિરણો બધા પ્રકારના હોય છે, તો એ બધા જે હાનિકારક પારજાંબલી કિરણો હોય છે એનું ઓઝોન સ્તર દ્વારા રક્ષણ થાય છે. એ પારજાંબલી કિરણોને પૃથ્વી પર આવવા દેતું નથી. હવે ત્યારબાદ એ જે કિરણો પૃથ્વી પર આવ્યા છે એ કિરણો પાછા પરાવર્તન પામીને વાતાવરણમાં ચાલ્યા જાય છે. પરંતુ આ પ્રકારના પ્રદૂષક વાયુઓને કારણે અથવા કોઈ પણ બીજા અન્ય કારણોને કારણે એ વાતાવરણમાં પાછા જઈ શકતા નથી. હવે એ ત્યાં વાતાવરણમાં જ રહી જાય છે, જે કાર્બન ડાયોક્સાઇડ કહીએ કે અન્ય વાયુઓ કહીએ, તો એના કારણે વાતાવરણમાં ગરમી વધી રહી છે, તો એને કહેવાશે ગ્રીન હાઉસ ઇફેક્ટ. જેનો અત્યારે આપણે જોઈએ છીએ કે દર વર્ષે ઉનાળાની અંદર 1-2 ડિગ્રી ટેમ્પરેચર વધે છે. ત્યારબાદ જોઈએ કે ધ્રુવ, જે આપણા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે, એની અંદર બરફ પીગળી રહ્યો છે, દરિયાની સપાટી ઊંચી આવી રહી છે, તો આ બધાનું કારણ છે ગ્રીન હાઉસ ઇફેક્ટ, જે વર્લ્ડ વાઇડ સમસ્યા કહેવામાં આવે છે, જેનું કારણ છે કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ સેકન્ડ નંબરનું છે ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન, જેના કારણે શું થશે, શ્વસન માર્ગની તકલીફ થાય છે. જે આપણે આગળ જોયું એમ કે ધુમ્મસનું સર્જન કરે છે, અને હવે એ વાયુઓ શ્વાસમાં લેવાના કારણે એની અંદર રોગો ઉત્પન્ન થાય છે. કેટલીક વાર તો ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે. માત્ર એવું નહીં કે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા ચક્કર આવે અથવા કોઈ પણ નાની નાની બીમારીઓ થાય, પરંતુ ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે.
અને થર્ડ છે ઓક્સાઇડ્સ ઓફ સલ્ફર, એની એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ. એની મુખ્ય અસર છે એસિડ વર્ષા. એસિડ વર્ષા, સપોઝ આપણે વિચારી લઈએ કે કોઈ જળાશયની અંદર એસિડ વર્ષા થઈ છે, તો એ જળાશયની અંદર રહેતા સજીવો, માછલીઓ, કોઈ પણ અન્ય જલદ સજીવો, એ બધા મૃત્યુ પામી જાય છે. જમીન ઉપર પડે તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, જમીનની ઉપર રહેલા પાક વનસ્પતિઓ તમામ બળી જાય છે. તો આ પ્રકારની અસર જોવા મળે છે. તો આ એક આપણે ટૂંકમાં જોયું કે હવાના પ્રદૂષણની અસરો શું થાય છે. હવે આપણે જોઈએ કે પ્રદૂષક, એ પ્રદૂષકનો સ્ત્રોત શું છે અને એની માનવી પર અસર શું થાય છે. તો પહેલો પ્રદૂષક છે એમોનિયા. તો એમોનિયાનો સ્ત્રોત શું છે? એમોનિયાની સ્મેલ જો તમને કદાચ ખબર હોય તો ખૂબ જ ભયાનક હોય છે. આપણે એ વાતાવરણમાં 5 મિનિટ પણ રહી શકતા નથી કે જ્યાં એમોનિયાની સ્મેલ આવતી હોય. તો એનો મુખ્ય સ્ત્રોત છે રંગ રસાયણ ઉદ્યોગ, કે જ્યાં ડાઈઝ બનતી હોય, દારૂખાનું, પોલિશ, ફર્ટિલાઇઝર એટલે કે ખાતર ઉદ્યોગ, આ બધા દ્વારા એમોનિયા ઉત્પન્ન થાય છે. એની માનવી પર શું અસર થાય છે કે શ્વસન માર્ગનો સોજો, જે આપણી શ્વાસનળી હોય છે, જો એની પર સોજો આવી જાય તો આપણે વિચારી શકીએ કે શ્વાસ લેવામાં તકલીફ થાય, છાતીમાં દુખાવો થાય, કેટલીક વાર એવું પણ બની શકે કે હૃદયરોગનો હુમલો પણ થઈ શકે છે. ત્યારબાદ સેકન્ડ નંબરનો પ્રદૂષક છે કાર્બન મોનોક્સાઇડ, કે જે એનો સ્ત્રોત છે વાહનોના ધુમાડા, ધૂમ્રપાન, કોલસા બળતણ, જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. તો એના દ્વારા શું થશે કે રુધિરની ઓટું વહન કરવાની ક્ષમતા ઘટાડે છે. કાર્બન મોનોક્સાઇડ જે છે એની અસર કેમ એવી થાય છે? તો કે જે કાર્બન મોનોક્સાઇડ છે એ શું કરે છે, આપણા રુધિરના હિમોગ્લોબિન સાથે સંયોજાય છે. હિમોગ્લોબિન જોડે કાર્બન મોનોક્સાઇડ સંયોજાય એટલે શું થશે, એ હિમોગ્લોબિન જોડે ઓક્સિજન જોડાઈ શકતો નથી, અને જો ઓક્સિજન ન જોડાય તો એ રીતે શરીરની અંદર ધીમે ધીમે બધી પ્રક્રિયાઓ સ્ટોપ થાય છે, અને એના કારણે આપણને ચક્કર આવવા, માથું દુખવું, આ પ્રકારની અસરો થાય છે, એટલે કે વિષારી અસર કરે છે. થર્ડ નંબરમાં છે ક્લોરિન સંયોજનો. તો ક્લોરિન સંયોજનો જેનો સ્ત્રોત છે બ્લીચિંગ પ્રક્રિયાઓ અને અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ. અને માનવી પર અસર શું થશે? તો કે શ્વસન તંત્રને તથા આંખના પટલોને ઈજા કરે છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રદૂષક છે આર્સેનિક દ્રવ્યો. આર્સેનિક દ્રવ્યો જે આર્સેનિક આધારિત પ્રક્રિયાઓ થતી હોય એ એનો સ્ત્રોત થયો. એની અસર શું થશે કે રક્તકણનું વિઘટન કરે છે. જો રક્તકણોનું વિઘટન થાય તો શું થશે, શરીરની અંદર ઓટુની ક્ષમતા ઘટી જાય છે. અને આપણે જાણીએ છીએ આપણા શરીરની અંદર ઓક્સિજન જેટલો વધારે થાય એટલા સારા એવા પ્રમાણમાં જૈવ રાસાયણિક આપણી દેહધાર્મિક પ્રક્રિયાઓ થાય છે, અને એટલા જ પ્રમાણમાં આપણું શરીર પણ તંદુરસ્ત રહે છે. તો જો રક્તકણોનું વિઘટન થાય તો રક્તકણોની સંખ્યા ધીમે ધીમે ઘટવા માંડે છે, અને આપણા લોહી પર મોટી એવી ગંભીર અસર થાય છે. અને બીજું છે મૂત્રપિંડને ઈજા કરે છે. ત્યારબાદ પાંચમા નંબરમાં આવશે હાઇડ્રોજન ફ્લોરાઇડ્સ, જેનો સ્ત્રોત છે પેટ્રોલિયમ રિફાઇનરી, કાચ ઉદ્યોગ, એલ્યુમિનિયમ તથા ફર્ટિલાઇઝર ઉદ્યોગ. અને માનવી પર અસર શું કરે છે? તો કે શરીરના બધા અંગોના માર્ગોને ઈજા પહોંચાડે છે. કેટલાક વાયુઓ એવા પણ હોય છે કે આપણી જે નસો હોય છે, આપણા જે શરીરના માર્ગો હોય છે, ત્યાં અમુક વાર હોલ પાડી દે અને એ પ્રકારની ઈજા કરે છે, તિરાડ પડે. તો આ પ્રકારની જો પ્રવૃત્તિ થાય તો પણ આપણની તંદુરસ્તી જોખમાય છે. ત્યારબાદ છે હાઇડ્રોજન સાયનાઇડ્સ, કે જેનો સ્ત્રોત છે જંતુનાશક ભઠ્ઠીઓ, ધાતુ પ્લેટિંગ, રસાયણ ઉદ્યોગો, જેના દ્વારા શું થશે તો કે ચેતાકોષોને હાનિ કરે છે. ચેતાકોષોને હાનિ થાય એટલે તરત જ આપણી જે યાદશક્તિ પર અસર પડે, અથવા તો ચક્કર આવવા, માથામાં દુખાવો થવો, અથવા કેટલીક વાર મગજ પર પણ ગંભીર અસર થઈ શકે છે. ગળાની શુષ્કતા પ્રેરે ધૂંધળી દ્રષ્ટિ થાય, એટલે કે આંખ પર પણ અસર કરે છે. ત્યારબાદ છે સલ્ફર. સલ્ફર સેના દ્વારા ઉત્પન્ન થાય છે? તો કે કોલસા અને તેલ બળતણ દ્વારા, જે આપણે કહી શકીએ કે ઉદ્યોગોમાં મોટાભાગે દહન માટે શું વપરાતું હોય છે, કોલસા અને ખનિજ તેલ. તો કે એના દહન દ્વારા સલ્ફરવાળા પદાર્થો ઉત્પન્ન થાય છે. એની અસર થશે તો કે છાતીમાં રૂંધામણ, એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડવી, માથામાં દુખાવો અને ઉલટી. ત્યારબાદ નેક્સ્ટ છે નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ, જે વાહનોના ધુમાડા અને કાચા કોલસાનું બળતણ એના દ્વારા ઉત્પન્ન થાય છે. માનવી પર શું અસર થાય? તો કે ફેફસાના રોગો થાય, ફેફસાનું કેન્સર થાય, અથવા તો ફેફસાની અંદર કાણા પડવા, તો આ પ્રકારની અસરો જોવા મળતી હોય છે, અને હૃદય રોગ પ્રેરે. ત્યારબાદ છે હાઇડ્રોજન સલ્ફાઇડ્સ,
જે રિફાઇનરી તથા રસાયણ ઉદ્યોગ દ્વારા ઉત્પન્ન થાય છે અને એની અસર થશે ગળા, આંખમાં બળતરા અને ઉબકા આવવા. ત્યારબાદ નેક્સ્ટ પ્રદૂષક છે તરતા રચકણ, જે આપણે આગળ કહ્યું એમ કે ધૂળ, પરાગરજ, ધાતુના કણો એ બધા. તો એ શેના દ્વારા ઉત્પન્ન થાય છે? ચીમનીઓ, કે જેની અંદર રાખ હોય છે. સપોઝ આપણે કોઈ, તમે જોયું હશે કે કાગળ આપણે જ્યારે બાળીએ છીએ તો કાગળમાંથી કેવી રાખ ઉત્પન્ન થતી હોય છે, જે વાતાવરણમાં ઉડે છે. તો એ પણ વાતાવરણનું પ્રદૂષણ જ પ્રેરે છે. ત્યારબાદ ઉદ્યોગો, બાંધકામ, વનસ્પતિની પરાગરજ, ધૂળ, તો આ બધા સ્ત્રોત છે તરતા રજકણના. એની અસર શું થશે? તો કે આંખોના રોગ, એલર્જી, ફેફસાના રોગ, દમ, કેન્સરની પણ સંભાવના રહેલી હોય છે. કેટલાકને તમે જોયું હશે કે ધૂળની એલર્જી હોય, પરાગરજની એલર્જી હોય, તો એ એલર્જીના કારણે એમને શરદી થઈ જાય, માથામાં દુખાવો થાય, તો આ પ્રકારની એલર્જી પણ જોવા મળે છે. છેલ્લું છે હાઇડ્રોકાર્બન્સ, એટલે કે મિથેન, બેન્ઝીન અને બેન્ઝોપાયરિન, જેનો સ્ત્રોત છે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન. કાર્બનિક દ્રવ્યો, કાર્બનિક બળતણ, કોલસા, પેટ્રોલિયમ, ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ, આ બધા જ પદાર્થોના દહન દ્વારા હાઇડ્રોકાર્બન્સ ઉત્પન્ન થાય છે. એની અસર શું થશે? તો કે કેન્સરજન્ય અસર થાય, આંખ, નાક, ગળામાં બળતરા. તો આ આપણે જોયું કે કયા કયા પ્રદૂષક દ્વારા માનવી પર શું અસર થાય છે અને એનું સ્ત્રોત શું છે. મુખ્ય સ્ત્રોત એ છે કે આપણે ત્રણ આગળ જોયા એમ કે ઔદ્યોગિક સ્ત્રોત, વિવિધ પ્રકારના ઉદ્યોગો દ્વારા વાયુ ઉત્પન્ન થાય. ત્યારબાદ સેકન્ડ નંબરમાં હતું કે થર્મલ પાવર સ્ટેશન, કે એની અંદર વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જે બળતણ વાપરીએ છીએ, કોલસા, ખનિજ તેલ અથવા જે પણ, તો એના દહન દ્વારા પણ પ્રદૂષક વાયુઓ, પ્રદૂષક પદાર્થો ઉત્પન્ન થાય છે. અને ત્રીજા નંબરનું છે કે વાહન, તો કે વાહનોના ધુમાડા દ્વારા પણ પ્રદૂષક વાયુઓ ઉત્પન્ન થાય છે, જે પ્રદૂષણ પ્રેરે છે અને આ પ્રકારે માનવી પર અસર થાય છે. અહીંયા આપણે માત્ર એ જોયું કે માનવી પર શું અસર થાય છે, પરંતુ આપણે વનસ્પતિ પર, પક્ષીઓ, પ્રાણીઓ તમામ પર ગંભીર અસર જોવા મળે છે. કેટલીકવાર પ્રદૂષણના કારણે વનસ્પતિનું કદ વધી શકતું નથી, વનસ્પતિનો વિકાસ રૂંધાઈ જાય છે. એ વનસ્પતિ સપોઝ જેનો વિકાસ થવો જોઈએ એ થતો નથી અને વામન બની જાય છે. ત્યારબાદ જોઈએ કે સુકાઈ જાય અચાનક, કારણ કે જો એવો પ્રદૂષિત વિસ્તાર હોય તો તાત્કાલિક એ વનસ્પતિ સુકાઈ જાય અને મૃત્યુ પામી જાય છે, એના પુષ્પો આવતા નથી. એ જ રીતે જો આપણે પક્ષીઓ અને પ્રાણીઓની વાત કરીએ, તો જો વધારે એવા પ્રમાણમાં પ્રદૂષક વાયુઓ હોય અથવા કોઈ શહેરમાં એવું પ્રકાશ રાસાયણિક ધુમ્મસનું સર્જન થઈ જાય, તો પણ એના સંપર્કમાં આવતા તમામ પ્રાણીઓ કહી શકીએ કે મૃત્યુ પામી શકે છે. એ જ રીતે આપણે એસિડ વર્ષાનું જોઈએ, તો એસિડ વર્ષાના કારણે પણ જે દરિયો, જળાશય, કોઈ પણ જ્યાં પણ એ એસિડ વર્ષા પડે છે ત્યાં રહેતા જલજ જીવસૃષ્ટિ એ નાશ પામી જાય છે અને આપણે મોટા એવા પ્રમાણમાં જૈવ વિવિધતાને ગુમાવી શકીએ છીએ. તો હવે આજે આપણે માત્ર આટલું રાખીએ કે પ્રદૂષણના સ્ત્રોત શું છે, પ્રદૂષકોના પ્રકાર અને એનાથી શું અસર થાય છે અને એના સ્ત્રોત શું છે. હવે આ બધાનું ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.